હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ સવારે ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે તો આ ડિજિટલ સિરીઝ દ્વારા ઘરે બેઠા વિદ્યાર્થીઓ સૌથી સારા માર્ક્સ મેળવી અને પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા ઉદ્દેશ્ય સાથે ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો આજે આપણે જોઈશું ધોરણ દસ ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર છ જેનું નામ છે ત્રિકોણ તો આ છે ત્રિકોણ ચેપ્ટરનો પાર્ટ નંબર ટ્વેન્ટી વન એટલે કે ભાગ નંબર એકવીસ તો આ ભાગની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય નંબર છ પોઈન્ટ ચાર બરાબર આગળના જે પાર્ટ્સ છે તેમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી ત્યારબાદ ઉદાહરણ નંબર એક થી આઠ જોઈ લીધા ત્યારબાદ સ્વાધ્યાય છ પોઈન્ટ એકથી લઈ અને છ પોઈન્ટ ત્રણ સુધી જોઈ લીધા અને દરેકે દરેક પ્રમેય એટલે કે પ્રમેય છ પોઈન્ટ એકથી પ્રમેય છ પોઈન્ટ નાઇન પ્રમેય આપણે કવર કરી લીધેલા છે તો જો હજી તમે બધા પાર્ટ્સ ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો જેથી પરીક્ષામાં ત્રિકોણનો કોઈ પણ દાખલો પૂછે તો તમે એકદમ સરળતાથી સોલ્વ કરી શકો તો આ બધા પાર્ટસની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જઈને તમે ચેક કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો જુઓ સ્વાધી ચાર ની રકમ છે દાખલાની કે ત્રિકોણ એ અને ત્રિકોણ છે ડી સમૃદ્ધ છે તેમના વર્ગ અને એકસો એકવીસ સેન્ટીમીટરનો વર્ગ છે જો ઈ એફ ઇઝ ઇક્વલ ટુ પંદર પોઈન્ટ ચાર સેન્ટીમીટર હોય તો બીસી શોધો બરાબર તો ઓલરેડી આપણે પ્રમેય નંબર છ પોઈન્ટ છ ની અંદર આ વસ્તુ જોયેલી હતી શું જોયેલું હતું કે કોઈ પણ બે સમૃપ ત્રિકોણ હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર છે તે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય છે તો જો તમે હજી પ્રમેય છ પોઈન્ટ છ ન જોયેલો હોય તો જરૂરથી જોઈ લેજો જેથી કરીને અહીંયા આપણે જે સૂત્ર ઉપયોગ કરીશું તે કઈ રીતે આવ્યું તે તમને એકદમ સરળતાથી સમજાઈ જશે બરાબર તો આપણે ત્રિકોણ એબીસી અને ડી છે તે સમૃપ ત્રિકોણ કહીએ છીએ તો ધારો કે આપણે તેના એરિયાને કહીએ એ એરિયા એટલે ક્ષેત્રફળ બરાબર તો એરિયા ઓફ એ બીસી અપોન એરિયા ઓફ ડી ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈ નું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે અનુરૂપ બાજુ હોય તેના ગુણોત્તરના વર્ગ જેટલું થશે તો અહીંયા એ અને ડીએ એફમાં અનુરૂપ બાજુઓ કઈ આપેલી છે એક ઈ આપેલી છે બરાબર તો એટલે કે ઈ તો અહીંયા લખવાનું ઈ બરાબર અને અહીંયા શું આપેલું છે બીસી તો એટલી આના અનુરૂપ બાજુ કઈ થઈ બીસી તો આના ગુણોત્તરના વર્ગ જેટલો હોય છે બરાબર તો હવે અહીંયા એ બીસીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો કે ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ છે તે ચોસાઈ સેન્ટીમીટરનો સ્કવેર અને અહીંયા ડીઈ નું આપેલું છે એકસો એકવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર તો સામે શું છે બીસી અપોન ઇએફનો સ્ક્વેર બરાબર આવી રીતે છે હવે આ વર્ગ છે તે બરાબરની હું સામેની સાઈડ જવા દઉં તો આ વસ્તુ વર્ગમૂળની અંદર આવી જાય તો આવી રીતે આમ થઈ જાય અહીંયા ચોસાઈઠ છે તેના છેદમાં એકસો એકવીસ છેદમાં આવી રીતે આમ અને બીસી ના છેદમાં ઈ તો આનો મતલબ શું થયો તો ચોસાઈ નું વર્ગમૂળ અને એકસો એકવીસ નું વર્ગમૂળ કેટલું થશે તો ચોસાઈ નું વર્ગમૂળ કેટલું થાય આઠ કારણ કે આઠ નો વર્ગ કેટલો થાય ચોસાઈ તો ચોસાઈઠ નું વર્ગમૂળ આઠ થાય ને તેવી જ રીતે એકસો એકવીસ નું વર્ગમૂળ કેટલું થાય અગિયાર એટલે કે અગિયાર ગુણ્યા અગિયાર કરો તો એકસો એકવીસ થાય આઠ ગુણ્યા આઠ કરો તો ચોસાઈ થાય બરાબર અને અહીંયા શું આવશે બીસી ઈ કેટલા આપેલા છે અહીંયા પંદર પોઈન્ટ ચાર સેન્ટીમીટર બરાબર તો પંદર પોઈન્ટ ચાર અહીંયા લખવાના તો હવે તો આપણને બીસીની વેલ્યુ એકદમ સરળતાથી મળી જશે અહીંયા પંદર પોઈન્ટ ચાર અહીંયા આઠ સાથે ગુણી નાખીએ બરાબર તો શું થશે આઠ ગુણ્યા પંદર પોઈન્ટ ચાર તેના છેદમાં અગિયાર તો આનું સાદુ રૂપ આપીએ તો આપણને બીસીની વેલ્યુ મળે તો આનું સાદુ રૂપ આપતા કેટલી કિંમત મળે અગિયાર પોઈન્ટ બે સેન્ટીમીટર બરાબર જો આનું તમે સરસ રીતે સાદુરૂપ આપશો તો આવશે અગિયાર પોઈન્ટ બે સેન્ટીમીટર આનો જવાબ બરાબર તો આવી રીતે આ દાખલાને એકદમ સરળતાથી સોલ્વ કરી શકાય છે માત્ર એક સૂત્ર યાદ રાખવાનું છે જે પ્રવેશ છ પોઈન્ટ છ ઉપરથી આપણે સાબિત કરેલું છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ અહીંયા સ્વાધ્યાય છ પોઈન્ટ ચારના બીજા દાખલાની રકમ છે કે સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં અને સીડી બંને સમાંતર છે તેના વિકર્ણો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે જો એ બી ઇઝ ઇક્વલ ટુ ટુ સીડી હોય તો ત્રિકોણ એઓ અને ત્રિકોણ સી ઓડીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો આ વસ્તુને આપણે પહેલાં દોરીને સમજીએ કે ધારો કે એક સમલમ ચતુષ્કોણ છે આપણે અહીંયા કહીએ એ સીડી બરાબર જેમાં એ અને સીડી આ બંને કેવી છે સમાંતર બાજુઓ છે તેના વિકર્ણો એકબીજાને ઓ બિંદુએ છેદે છે બરાબર હવે આપણે ઓલરેડી પાર્ટ નંબર પંદરની અંદર પાર્ટ નંબર પંદરની અંદર જોયેલું હતું કે જ્યારે આવી રીતે બે સમાંતર રેખા હોય અને કોઈ ત્રીજી રેખા આમ છેદતી હોય ત્યારે અહીંયા જે ખૂણો બને છે ને અહીંયા જે ખૂણો બને છે આ કહેવાય અનુકોણ તે સમાન હોય આ ઉપરાંત અહીંયા આ જે ખૂણો બને છે ને અહીંયા આ ખૂણો બને છે એ પણ સમાન હોય તેને કહેવાય યુગ્મ કોણ એટલે કે એ અને સી સમાન હોય આ ઉપરાંત ડી અને બી પણ સમાન હોય આ બંને કેવા થયા એ સી યુગ્મ કોણ થયા અને ડી અને બી પણ યુગ્મ કોણ થયા આ ઉપરાંત ઓ અને નીચેની બાજુ ઓ એ પણ સમાન થયા એનો મતલબ છે કે આ થયા અભિકોણ બરાબર તો આ વસ્તુની થિયરી જો તમને ખ્યાલ હશે તો આ દાખલો તમે એકદમ સરળતાથી સમજી શકશો બરાબર તો એના માટે તમે પાર્ટ નંબર પંદર જોઈ લેજો જેથી કરીને આ થિયરી તમને એકદમ સરળતાથી સમજાઈ જશે તો હવે આપણે આ દાખલો આગળ ગણીએ તો અહીંયા આપણે ત્રિકોણ એઓ અને ત્રિકોણ સી ઓડીને ધ્યાનમાં લઈએ તો અહીં આપણે લખીએ કે અહીં ત્રિકોણ એઓ બી અને ત્રિકોણ સી ઓડીમાં શું થશે અહીંયા તો કે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સી અને શું થશે બીજું ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી કારણ શું છે તો કે યુગ્મ ખૂણો બરાબર છે આ છે યુગ્મો ખૂણો છે તો એનો મતલબ શું થયો કે આ ખૂણો અને આ ખૂણો સમાન અને અહીંયા પણ આ ખૂણો અને આ ખૂણો સમાન છે તો આપણે લખી શકીએ કે માટે ખૂખું શરત મુજબ એટલે કે ખૂણો ખૂણોની શરત મુજબ શું થશે તો કે ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ડી કેવા થશે સમરૂપ ત્રિકોણ થશે બરાબર ખોખુ શરત મુજબ આપણે એવું કહી શકીએ કે આ ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ છે તે બંને સમરૂપ ત્રિકોણ છે બરાબર તો હવે આપણે ઓલરેડી આગળના દાખલામાં જોયેલું તેવી જ રીતે અહીંયા કરી શકીએ કે ત્રિકોણ એ ઓ બી નું છેદમાં ત્રિકોણ ડીઓ નું ક્ષેત્રફળ તો એરિયા ઓફ ત્રિકોણ એ ઓ બી અપોન એરિયા ઓફ ત્રિકોણ ડી ઓ સી તો ઇઝ ઇક્વલ ટુ શું થશે તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તે અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય છે તો આપણે અનુરૂપ બાજુ લઈએ અહીંયા એ બી અને આ બાજુ સીડી બરાબર કારણ કે આપણને આ વસ્તુ આપેલી છે તો અહીંયા ત્રિકોણ એ ઓ બીમાં લઈએ આપણે એ બી બરાબર અને ત્રિકોણ સી માં લઈએ આ સામેની બાજુ સીડી અથવા ડીસી આવી રીતે બરાબર અને તેનો વર્ગ થશે કારણ કે પ્રમેય છ પોઈન્ટ પાંચમાં આપણે આ વસ્તુ જોયેલી હતી તો હવે જુઓ એ બી ઇઝ ઇક્વલ ટુ શું છે ટુ સીડી છે તો એ બી ની જગ્યાએ હું ટુ સીડી લખી શકું આવી રીતે આમ બરાબર તો હવે સીડીસીડી અહીંથી કેન્સલ થઈ જશે તો વધ્યું શું બે ના બરાબર તો બેનો વર્ગ કેટલો થાય ચાર એકનો વર્ગ એક બરાબર તો અહીંયા ત્રિકોણ એ બી અને ત્રિકોણ ડીઓ સી આવી રીતે અહીંયા લખીએ કે નું ક્ષેત્રફળ અને અહીંયા પણ લખી નાખે નું ક્ષેત્રફળ તો કેટલો ગુણોત્તર મળ્યો અહીંયા ચાર જેમ એક બરાબર તો આવી રીતે આ દાખલાને આપણે સોલ્વ કરી શકીએ છીએ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તો જુઓ ક્વેશ્ચન નંબર આપેલો છે કે જેમાં ડી છે તે બીસીનું મધ્ય બિંદુ હોય એવા બે સમજુ ત્રિકોણ એ અને બીડીઈ છે ત્રિકોણો એ અને બીડીઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે તો ધારો કે આવી રીતે કહ્યું છે કે આ છે ત્રિકોણ એ બરાબર અહીંયા બીસીનું મધ્ય બિંદુ છે તે ડી છે અને એવું કહ્યું છે કે એવા બે સમબાજુ ત્રિકોણ કે એ અને બી તો બી ડી અને અહીંયા તમે કરો ઈ તો એનો મતલબ એ બીસી અને બીડીઈ આ કેવા થયા સમબાજુ ત્રિકોણ અહીંયા અહીંયા અને ત્રણેય કેટલા હોય સિક્સટી ડિગ્રી તેવી જ રીતે અહીંયા અહીંયા અને અહીંયા પણ કેટલા હોય સિક્સટી ડિગ્રી તો આ બંને ત્રિકોણ કેવા થયા સમબાજુ ત્રિકોણ તો અહીંયા કહ્યું છે કે ત્રિકોણ એ અને ત્રિકોણ બીડીઈ ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે તો આપણે ઓલરેડી આગળના દાખલામાં જોયું એવી જ રીતે આપણે કરી શકીએ કે આ બંને સમરૂપ ત્રિકોણ છે બરાબર તો આપણે એનો મતલબ એવો થયો કે એ નું ક્ષેત્રફળ એરિયા ઓફ ત્રિકોણ એ એરિયા ઓફ બીડીઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આ ત્રિકોણના ક્ષેત્રફળમાં તમે આ બાજુને ધ્યાનમાં લો તો શું થશે એ અને આમાં આ બાજુને ધ્યાનમાં લ્યો એટલે બીઈ બરાબર તો આનો વર્ગ થાય તો હવે આપણને ઓલરેડી ખબર જ છે કે એ ઇઝ ઇક્વલ ટુ શું છે ટુ ટાઈમ્સ બી ઈ તો અહીંયા શું થાશે ટુ ટાઈમ્સ બી અહીંયા ઓલરેડી બી તો છે જ બરાબર તો બી બી કેન્સલ થાય તો વધે શું અહીંયા તો કે ટુ બાય વનનો સ્ક્વેર તો ટુ બાય વનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ શું થાય ફોર બાય વન તો ઇટ મીન્સ કે ઓપ્શન નંબર સી છે તે આપણો કરેક્ટ ઓપ્શન થાશે તો આ રીતે તમારે ગણતરી દર્શાવવાની નથી સમજવા માટે છે તો આ હતા સ્વાધ્યાય છ પોઈન્ટ ચારના કેટલાક એવા દાખલા કે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે આ ઉપરાંતના જે દાખલાઓ છે તે બધા સાબિતીવાળા દાખલાઓ છે તો આ બધા દાખલાઓને આપણે ચેપ્ટરના લાસ્ટમાં સોલ્વ કરીશું તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ